And have no need of any introduction of Mr. Jai Narayan Das, a graduate civil engineer from MS University. Jai Narayan is engineer by training. He is fellow of Institution of Engineers and holds master's degree in civil engineering from IIT Mumbai. Postgraduate qualification in management. He is also holds a doctorate PhD in the same discipline and a degree in law. An experience working in senior bureaucrats position for around 2 decades. He is a senior public life functionary for almost the same time. And he has held various positions, managing director, industrial actions and bureau, chairman, Gujarat State Road Transport Corporation and Sardar Sarovar Narmada Nigam. And last, you know, the career of his as a minister. So, presenting before you, टीवी शोज की अंदर थे ना 5 वर्ष की अंदर सौथी वधु देखा तो हसमुखो चेहरो जय नारायण भाई व्यास मद्रास यू कैन गो लाइक दिस डेंजरस व्हेन यू गेट्स द माइक जेमना कारणे आजे અહીંયા આવીને આ ભવનારત્નો ભોગ બનવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે એવા ચેમ્બરના આદરણીય પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ભવનારત કેમ કહું છે પછી કહું તમને ઉપપ્રમુખ હેતલભાઈ હમણાં જેમણે ખૂબ સરસ રીતે આ વિષય પર વાત કરી અને એની વાતમાં ગમ એટલા બધા હોય છે કે એમાં પૈસા પણ મળે તમને પૈસા પણ હોય છે અમારી પાસે એવું નથી હોતું એટલે રઘુનાથજી એ વાત પણ કરી અને તમને ઘણું બધું કહ્યું પણ ખરું પણ મને ગર્વ એ વાતનો છે કે એ મારા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે એટલે એમએસ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ તરીકે એક માણસ આજે આ જગ્યાએ છે આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ પરેશભાઈ ધીરજભાઈ કેતનભાઈ કેદર ગોપાલજી લગભગ અહીંયા જેટલા છે અને એમના પહેલા જેટલા થઈ ગયા એટલા પ્રમુખશ્રીઓ સાથે સંપર્કમાં આવવાનું મને સદભાગ્ય મળ્યું છે એટલે આમ કહીએ તો ઇનલે બોક્સથી માંડીને ચોપડી સુધીની ટ્રાવેલ આ ચેમ્બરના પેલા જે બોલવા આવે તેને સોનેર આપે છે એમાં થઈ છે એનો હું સાક્ષી છું એવા ચેમ્બરના ડિસ્ટિંગ્યુશ પૂર્વ પ્રમુખશ્રીઓ સજ્જનો સન્નારીઓ યુવા મિત્રો મેં શરૂઆત કરી મને 3 વસ્તુ માટે મારે ચેમ્બરનો પહેલા તો આભાર માનવો જોઈએ કે આ સેમિનારના માધ્યમ થકી ઘણા બધા એવા મિત્રો છે જેમને મળવાનો મને મોકો મળ્યો બધા જ પૂર્વ પ્રમુખશ્રીઓને એક કે બીજા સમયે જેમની સાથે કામ કરવાનો એમના ચેમ્બરમાં આવીને કંઈ ને કંઈ વાત કરવાનો મોકો મળે છે એ મિત્રોને મળવાનો મોકો મળ્યો એ માટે સૌ પ્રથમ તો પ્રવીણભાઈ આપનો આભારી છું કે આપે બધાને ભેગા કરી આપ્યા રઘુનાથજી મને આવી જગ્યાએ મળે છે જેમ ભગવાનને શોધવાય તો મંદિરમાં જવું પડે એમ રઘુનાથજી મને આ ફોરમમાં જ કંઈક મળે છે એટલે એમને પણ મળવાનો મોકો મળે અને ત્રીજો અરે ભાઈ મહેન્દ્રભાઈ કાજીવાલા છે ખરાઈ એ ટેક્સટાઇલ ક્લબ નામનું કઈ ક્લબ ચલાવે આમ તો ક્લબ પત્તા રમવાની હોય પણ ટેક્સટાઇલ એ ચલાવે છે આ જે કઈ વાત થઈ ને ટેક્સટાઇલ અંગેની એ વાત હું કરી શકું છું એનું મૂળ કારણ કે અહીંયા જ્યારે લૂમ્સના લાયસન્સ હતા અને સરકાર એવી મથામણમાં હંમેશા રહેતી કે એક લાયસન્સ વાળી લૂમ પર કેટલી બીજી લાયસન્સ વગરની લૂમ ચાલે છે તે વખતથી હું આ સુરતનું જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એના ગ્રોથને જોતો આવ્યો છું અને એણે ગ્રોથ કર્યો છે વખતો વખત રઘુનાથજીએ કહ્યું એમ અને બદલે પરેશભાઈ પણ કહ્યું કે સાઇનોસોઇડલ છે ગ્રોથ ક્યારેક પાછો ખાડામાં જાય પાછો ઉપર આવે પાછો ખાડામાં જાય જ્યારે નીચો જાય ત્યારે ટેક્સટાઇલ ક્લબમાં સેમિનાર યોજાય હવે
ટેક્સટાઇલમાંથી બીજા કયા ક્ષેત્રમાં જવાની તક છે. પછી બે એક વર્ષ પછી પાછા મહેન્દ્રભાઈને મળીએ કે પછી આપણે પેલું બધી ચર્ચાઓ થઈ હતી એમાંથી, કે નહીં સાહેબ પછી તો સુધર્યું એટલે બે ડબલર્સ બીજા નાખીએ. એટલે આ ક્ષેત્ર સુરતમાં એકધારી પ્રગતિ કરતું રહ્યું છે. ક્યાંક ક્યાંક થોડું કામ તેમ થાય, પણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિક મિત્રોએ જમાનાને પારખ્યો પણ છે અને પચાવ્યો પણ છે. અને એટલા માટે તમને મળવું ગમે છે. મારે રઘુનાથજીનો પણ આભાર માનવો છે, કારણ કે મારે જે બોલવાનું તો બધું બોલી ગયા છે. હું ઓનેસ્ટલી કહું, મારી પાસે કાગળ લખેલા છે, તમને જેને કોઈને વેરીફાઈ કરવા હોય પછી કરી શકો. પણ આવું બધું થયું છે, થાય ક્યારેક ક્યારેક, ગ્રહો સારા ના હોય એટલે થયું છે. પણ એમણે જ્યાંથી પૂરું કર્યું ત્યાંથી હું શરૂ કરું. હવે આ કાગળો કઈ બહુ કામમાં નહીં આવે એટલે આપણે સરળ વાત કરીએ. જમાનો બદલાય તેમ જરૂરિયાત બદલાય, અને એ જરૂરિયાતમાં આપણું મૂળ સૂત્ર છે રોટી કપડા મકાન. આ ત્રણ પાયાની જરૂરિયાત છે. રઘુનાથજીના પ્રેઝન્ટેશનમાં આપણને સૌને શાંતિ થાય એક વાત જોઈ તમે, પેલા ચીનનો ને આપણો ગ્રાફ સરખો થઈ ગયો છે 2020માં. 2020 પછી તો આપણે આગળ, એટલે એ દિશામાં માર્કેટ 1.5 ટકો વધ્યા કરે છે. શું કર્યા વગર તમારું કોઈ જ નહીં લાગે વળગે, કોકનો પ્રયત્ન, આ દેશનું નસીબ. અને 1.5 ટકો માર્કેટ કશું કર્યા વગર તમારું વધી જાય, બોલો આવા નસીબદાર માણસો કેટલા, એવા નસીબદાર માણસો છે. પહેલા કપડું શરીર ઢાંકવા માટે વપરાતું, હવે શરીર ખુલ્લું રાખવા માટે વપરાય છે. એટલો ફરક આવ્યો છે. પછી હા, ઓછું વપરાય એવું જરૂરી નથી, એ જોવું પડે. પાછળ પેલો આમ બે માણસ ચાલીને ચાલે ને એવું કંઈક પાછળ હોય છે પાછું, એટલે ઓછું વપરાય એવું જરૂર નથી. પણ ક્યાં જ્યાં વપરાવું હોય ત્યાં નહીં વપરાય, નહીં વપરાવાનું હોય ત્યાં વપરાય. એ ટેક્સટાઇલ નો ઉપયોગ અને એની ડિમાન્ડ વધે એ સ્વાભાવિક છે. એટલે કઈ વધી છે એમાં કઈ મને તો નવી નથી લાગતી, હજુ પણ વધશે. એટલે તમે બધા આમાં પણ મહેન્દ્રભાઈ પાછું કઈક ડબલર ના બદલે હવે બીજું કઈ ટેકનોલોજી નાખવાની હોય તો આવી નાખી દેજો, તમે રઘુનાથજીને પૂછી લેજો, એમાં રિલાયન્સ તમારી સાથે છે. એટલે એ પરિણામ જે છે તે બદલાતું જાય. પહેલા કપડું પહેરવા માટે વપરાતું થયું, અને છેક મહાભારતના સમયમાં કપડું હતું. જો કપડું રહ્યું તો મહાભારત નહીં થતી. તમે લોકો મહાભારત માટે પણ તમે લોકો જવાબદાર છો. એટલે કપડાનો ઉપયોગ ઠંડી સામે રક્ષણ આપવા માટે, પાછો ધુસા બ્લેન્કેટ એમાં થયો, સોલાપુરમાં ઉદ્યોગ વિકસ્યો એમ જુદી જુદી જગ્યાએ. પછી ટાફેટા બ્રાન્ડની એક છત્રી આવતી, તેનું પણ એક વિશિષ્ટ પ્રકારનો કાપડ આવતું. હવે છત્રીઓ ઓછી વપરાય છે અને બને ત્યાં સુધી બહારથી આવે છે, એ આપણે રંગબેરંગી છત્રીઓ વાપરીએ છીએ. પણ એક ટાફેટા કરીને છત્રીની બ્રાન્ડ આવતી હતી, તે છત્રી માટે વપરાતો કપડો તડકો પણ ઝીલતું હતું, વરસાદમાં પણ રક્ષણ આપતું હતું. મુંબઈમાં ના હોય તો મુંબઈમાં છત્રી સાયકોલોજીકલ સેટિસ્ફેક્શન માટે જ હોય છે, એ તમને વરસાદમાં ક્યારેય રક્ષણ આપતી હોય એવું મને દેખાયું નથી. એટલે હું ભણતો હતો ત્યાં સુધી મેં ક્યારેય છત્રી રાખવાની દરકાર કરી. છત્રી હોય તો પણ પલળવાનું છે, નહીં હોય તો પણ પલળવાનું છે. એટલે પણ કપડાનો હવે ઉપયોગ ફેશન તરીકે પણ થવા માંડ્યો છે એવું આપણે જોયું, કે કપડાં ફેશન માટે પણ પહેરે છે લોકો. એક કરતા વધારે ઉપયોગ કપડાનો ઉપયોગ થઈ જાય, સારી વાત છે. કારણ કે પહેલા ગામમાં ગમે તે સારો માણસ હોય ને 4 જોડ કપડા, 2 જોડ ધોવા પહેરવા માટે અને 2 જોડ કોઈ સારા પ્રસંગમાં જવા માટે. હવે 12 જોડ કપડા તો ઝોપડપટ્ટીમાં પણ નીકળે છે. એટલે કપડાનો વપરાશ વધ્યો છે અને આપણે એ દિશામાં ખર્ચ કરતા પણ થયા છે. આપણે સદ્ધર થયા છે, સદ્ધર થવાની સાથે મધ્યમ વર્ગ જેને કહીએ. રઘુરાજી એક વાત આપ સામે બતાવું કે એ જો પરિસ્થિતિ બદલ રહી છે,
China and India are going to account for more than half the GDP of the world. अभी कुछ समय में ये होगा और उसमें भी अभी तक इंडियन मिडिल क्लास इज नोवेयर इन पिक्चर. अभी पहले पांच खरीद शक्ति में हम देश ले, इंडियन मिडिल क्लास नहीं है. आने वाले समय में इंडियन मिडिल क्लास विल बी वन ऑफ द लार्जेस्ट परचेजर्स विच विल क्रिएट द एडिशनल डिमांड एज फार एज द रूटीन क्लोथ्स आर कंसर्न. नाउ इट्स अप टू यू क्या बनाना चाहिए. हर कोई कमाता है. हमारे अहमदाबाद में अभी एक खेतला आपा टी स्टॉल शुरू हुआ है. तो वो आदमी के वहां भी भीड़ लगी रहती है. हमारे यहाँ तो देखिए कब किस चीज फैशन हो जाती है और कहाँ खाए. और सूरत में तो खाने की कोई भी चीज चल जाती है. वो इतने समय में मैं समझा है. मगर आपके सामने रघुनाथ जी ने जो बात बिल्कुल सटल मैनर में रखी शायद आपने उसको पकड़ी होगी ही. वो ये थी कि आपको क्या करना है. आप या वैल्यू में जाना चाहते हैं या वॉल्यूम में. देखिए फार्मास्यूटिकल इंडस्ट्री की हम बात करें तो दो तरीके से कर सकते हैं. फार्मास्यूटिकल इंडस्ट्री इज द थर्ड लार्जेस्ट इंडस्ट्री. इंडियन फार्मास्यूटिकल इंडस्ट्री इज द थर्ड लार्जेस्ट इंडस्ट्री इन द वर्ल्ड. ये एक स्टेटमेंट है और हकीकत है. इट इज थर्ड लार्जेस्ट इंडस्ट्री इन द वर्ल्ड. मगर When it comes to value terms, it is 13th. Textile भी यही स्थिति से गुजर रही है. You are in the line of producing low value addition products. और वो जो 17% था वहां technical textile, that is the future. If you want, some of you who have the tomorrow, their eyes on tomorrow, must think about these fabrics, which I call them smart fabrics. रघुनाथ जी का फिल्म अटक गया था, घबराइए मत, ये फिल्म यूट्यूब पे है. यूट्यूब पे स्मार्ट टेक्सटाइल्स या टेक्सटाइल्स ऑफ टुमारो आप सर्च दीजिए, यू गेट dozens of films what use can be made of these textiles. But these are the textiles which are the textiles of tomorrow. ये thinking textiles होंगे. आप मिशियो काकू करके एक बहुत बड़े फिजिसिस्ट है जो दुनिया में आने वाले समय में क्या होना है उसको प्रिडिक्ट करते हैं. उन्होंने बोला अब इंटरनेट डिसअपियर हो जाएगा. अनदर 5 years इंटरनेट विल डिसअपियर. देयर विल बी अ ब्रेन कनेक्टिंग व्हाट विल बी कॉल्ड ब्रेन नेट और माइंड नेट. एंड इफ यू हैव सम थॉट्स गोइंग ऑन इन योर माइंड अबाउट द पीपल सिटिंग हियर, द पर्सन जस्ट टैपिंग और जस्ट विंकिंग हिज आई विल नो That Prembhai is thinking yellow. ये बहुत 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 गड़बड़ वाली चीजें होने वाली. Prembhai ऐसा नहीं करते, वो अच्छा इंसान है. मगर वो ऐसा होने वाला है. तो when this happens, you are going to have clothes, and believe me, this will happen in next 5 years. 5 साल के अंदर आप ऐसे कपड़े पहनेंगे जो जब आप चाहे उसका कलर बदल लीजिए. आप घर से ब्लैक कलर का शर्ट पहन के निकले, कोई टीवी वाले ने बोला ब्लैक नहीं मरून चाहिए, खट्टा मरून हो ये हकीकत बनने जा रहा है. इससे भी ज्यादा बड़ी हकीकत बनने ये जा रहा है कि अगर आप किसी गर्लफ्रेंड को मिलने जा रहे हैं और आपके और उनके दिमाग में एक तरह से आकर्षण बढ़ता जा रहा है, द क्लोथ अकॉर्डिंगली विल बिकम ट्रांसपेरेंट. ये खुले जा रहा है. आपको अभी शायद मैं कहता हूं इसीलिए आपको ताजुब लगेगा. दिस आर द टेक्सटाइल्स गोइंग टू बी ऑफ टुमारो. देयर विल बी व्हाट दे कॉल द रनवे फैशन शोज वेयर यू विल बी सिटिंग in an environment feeling everything is happening around you. वो आज भी पॉसिबल है मगर आने वाले समय में तो the holographic images will travel so fast and the clothes of using that images will also become aware. एक दूसरी बात आप समझ लीजिए कि ये टेक्सटाइल की टेक्नोलॉजी आपकी टेक्नोलॉजी नहीं रहेगी.
टेक्सटाइल हाइब्रिड टेक्नोलॉजी घुस चुकी है, आप अकेले टेक्सटाइल टेक्नोलॉजी से नहीं चला पाओ। आप एंजियोग्राफी की बात कर ले, अभी रेडियल आर्टरी से डॉक्टर एंटर होता है, पहले फ्यूमर ऐसे होता था, जैसे ही वो अंदर जाता है आपके ब्लड वेसल में, ब्लड वेसल ट्रैवल करता है, दैट इज फ्लूइड डायनेमिक्स। जब मैं गलत हूं तो बताना ना, आप वाइस चांसलर रह चुके वो फ्लूइड डायनेमिक्स है, जहां ब्लॉक है वहां जाके कैमरा खोलता है, दैट इज ऑप्टिक्स। कैमरा खोलने के बाद उसको लगता है ब्लॉक है, वहां बलून लगाता है, उसको इन्फ्लेट करता है, दैट इज फिजिक्स। वहां स्टैंड डालता है, मटेरियल साइंस। स्टैंड इज केमिकली कोटेड, इट इज फिजिकल केमिस्ट्री। एंड एवरी टाइम the person looks at his monitor, that is IT. अबे 20 मिनट के प्रोसीजर में इतनी टेक्नोलॉजीज यूज करता है। भाई भाई बोलेगा तो डॉक्टर है करेगा, टेक्सटाइल वालों को क्या लेना देता है। तो मैं आपको एक और छोटा सा एग्जांपल देता हूँ। एक गृहिणी की बात कर लीजिए आप, कितनी टेक्नोलॉजी से उसको पाला पड़ता है। सुबह में उठती है, ओवन, मिक्सर, ग्राइंडर, वॉशिंग मशीन, वहां से आगे चलो नेट सर्फिंग, बच्चों का कोई स्कूल से कोई ईमेल आया है वो देखना है तो आपको देखना पड़ेगा, फिर बच्चों को स्कूल छोड़ आना, ले आना, सब तो इसे नसीबदार नहीं होते तकदीर वाले की डॉक्टर वो एक अलग ड्राइवर और कार बच्चों के लिए हो, पॉसिबल नहीं है। नॉर्मली गृहिणी ये करती है। मैम इससे बाद फिर घर आए, घर आके फिर जो भी रसोई का काम करना है, उसके बाद टेलीविजन देखना, कहीं उसमें कोई डिस्क डाल के कोई फिल्म देखना है तो वो देखना, और कुछ भूल गए हैं तो हस्बैंड को एसएमएस करना या व्हाट्सएप करना कि ये आते समय ले आना, नहीं तो शाम को खाना नहीं मिलेगा। इतनी टेक्नोलॉजी अगर गृहिणी को साध्य नहीं है तो गृहिणी गृहिणी नहीं रहेगी। इसी तरह आपके आने वाले समय में जो क्लोथ्स है उसमें भी इस इलेक्ट्रॉनिक्स से लेकर फिजिक्स तक की टेक्नोलॉजी इम्बेडेड होगी, तब जाके ये आपका जो कपड़ा है वो वैल्यू एडेड कपड़ा बनेगा। WHO ने प्रिडिक्ट किया है कि मलेरिया इज गोइंग टू कम बैक एंड कम बैक विथ ए वेंजेंस। ये जो दवाइयां हम मलेरिया के लिए यूज कर रहे हैं उसको खा के लार्वा अभी वो दवाइयों से रेजिस्टेंट, अभी क्लोरोक्विन फॉस्फेट तो चलता नहीं है, क्विनिन चलता है, फिर आगे चल के वो भी नहीं चलता, तो करे क्या। टिक्स के काटने से क्रीमियन कॉन्गो हेमोरिक फीवर करके एक रोग होता है, शरीर में से फव्वारे की तरह खून निकलता है और खलास हो जाता पेशेंट, 80% इज द फैटलिटी। अब आपको उस रोग को रोकना है, भविष्य का एक ही उपाय है, मॉस्किटो रिपेलेंट क्लोथ्स। 1000 वॉश तक आप उसको वॉश करो, इट विल रिपेल मॉस्किटोज, इट विल रिपेल टिक्स। पहन लो, मच्छर काटेंगे नहीं, फिर डेंगू का सवाल कहां है, मलेरिया का सवाल कहां है। ये एप्लीकेशन टेक्सटाइल्स की होगी। वुंड मैनेजमेंट ये नया सब्जेक्ट बन के उभर रहा है, हम तो वुंड किसी को करने में निष्णात है मगर कभी कभी किसी को ठीक भी करना है, तो हर वुंड को मर्यादित तरीके से कंट्रोल तरीके से हवा मिलनी चाहिए, कंट्रोल तरीके से उसमें से जो मॉइस्चर या लिक्विड निकलता है वो एब्सॉर्ब होना चाहिए, और वो लिक्विड इट शुड नॉट बी सोर्स ऑफ स्प्रेडिंग दैट इन्फेक्शन। तो इसके लिए अलग तरीके का कपड़ा बनता है, आज भी बनता है। इस तरह का अभी यहां कपड़ा नहीं बन रहा है मगर ऑलरेडी इट इज इन वोग कि आप वो कपड़े से बैक्टीरिया नहीं जा सकता। हॉस्पिटल का सबसे बड़ा, अगर किसी भी हॉस्पिटल में आप जाओ, क्रॉस इन्फेक्शन फ्रॉम ए हॉस्पिटल इज द वर्स्ट पॉसिबिलिटी यू आर फाइटिंग विद, एंड दैट इज व्हाई दैट इज कॉल्ड बैड बग। उसका कोई दवाई से इलाज नहीं होता। अब ये फैब्रिक्स ऐसे हैं जो बैक्टीरिया और इस तरह के इन्फेक्शन को टॉलरेट नहीं करते। जल कमलवत रहना चाहिए, ऐसा हमारे
फिलसफर्स कहते हैं कि आप पानी में रहो मगर पानी से बचकर रहो, भिगो नहीं। अक्सर हम ऐसा ही करते हैं, वैसे तो कथा में जाते हैं, सुनते हैं, फिर वापस आ जाते हैं, यहाँ भी यही होगा। तो ये जल कमत वक्त रहने की जो प्रक्रिया है वो कपड़ों में भी अब आ गई है। आप पे कोई बकेट भर के पानी डाल दे, द क्लोथ विल बी रिपेलेंट, वो कुछ पानी नहीं लगेगा, कोई होली का कलर नहीं लगेगा, कुछ भी नहीं होगा आपको। स्पेशल क्लोथ फॉर मिलिट्री एप्लीकेशन। आपको शायद जान के ताजुब होगा कि अभी इस तरह का ऑलमोस्ट प्रोटोटाइप इज रेडी कि आप स्नान करके टॉवेल से आप अपना शरीर पोंछते तौलिए से, अगर वो हैबिट है तो, नहीं है तो फिर अलग बात है। अगर तौलिए से शरीर पोंछते हैं, आप बाहर निकल के कपड़े पहनो, उसके समय में आपका रिपोर्ट आ जाएगा कि आपके जींस में अभी ये फेर हो रहा है, 8 साल में ट्यूमर आपको बढ़ने वाला। आई कैन टेल यू द क्लोथ्स विल बी द बेसिक थिंग विच विल बी रिस्पॉन्सिबल फॉर इरेडिकेटिंग कैंसर। द ट्यूमर विल डिसअपियर फ्रॉम द डिक्शनरी इन 10 years टाइम, एंड द बेसिस फॉर दैट डिटेक्शन विल बी द क्लोथ। नाउ दिस आर द क्लोथ्स विच आर गोइंग टू बी इंक्रीजिंगली इन डिमांड, क्लोथ्स फॉर एविएशन। अब हम मंगल पे गए, वहां भी प्लॉट पड़ेंगे, आपको भी जाना पड़ेगा। तो उस वहां आप ऐसे कपड़े पहन के तो जा नहीं सकते, तो उसके लिए स्पेशल एस्ट्रोनॉट्स के सूट चाहिए, उसके लिए कपड़ा अलग होता है। मिलिट्री टैंक्स के लिए कपड़ा अलग होता है, बुलेट प्रूफ फैब्रिक अलग होता है। आप जो जो एप्लीकेशन सोचे, फ्रॉम थिंकिंग ऑफ मूड एंड योर एंगर, everything you think about, there is an application that textile can provide. और इसीलिए आप ये जो कर रहे हैं वो करो, because you are going to have a mass consumption market. India is the single largest free market in the world. तो वो जो करते हो करो, उसमें कोई बुराई नहीं है, और वो market भी बढ़ती जाएगी। एक दो महीना, एक दो साल अगर मंदी किया जाए, कोई घबराओ नहीं, वो फिर से ठीक हो जाएगा आपको। मैं मानता हूँ ये एक ऐसा शहर है जहाँ नोटबंदी हो या नसबंदी हो कोई फर्क नहीं। यहाँ के लोगों ने 5,000 की नोट पे सेव खमड़ी खाया है, ये कलेजा सुरतियों के पास है। तो ये सब चीजों में मैं नहीं मानता कि ये अभी वेट ये आया, जीएसटी आया, ये आया, वो है प्रॉब्लम है, मगर वो आपके पास सॉल्यूशन है और नहीं है तो जैसे पानी को आप एक तरह से रोके रखोगे, दूसरी ओर से रास्ता निकाल लेगा, वो सुरती निकाल लेंगे। तो मुझे उसमें कोई ज्यादा दिक्कत नहीं लगती है। बट आई हैव अ स्पेशल सजेशन टू मेक दैट दोज हु आर क्वालिफाइड एंड दोज हु कैन अफोर्ड, दोज हु आर एस्टैब्लिश, प्लीज स्टार्ट वन डिविजन फॉर हाई वैल्यू एरेड टेक्निकल फैब्रिक्स। ये दीज आर द फैब्रिक्स ऑफ टुमारो। फैशन में भी यही आने वाला है और डिफेंस में भी यही आने वाला है। शरीर का मॉइस्चर बना रहे और आपका टेम्परेचर बना रहे, उसके लिए भी यही फैब्रिक्स आने वाला है। साहब जो फिल्म दिखाने जा रहे थे वो फिल्म में ऐसा है कि वो आपके शरीर का तापमान से लेकर सब चीजें, हार्ट बीट, कार्डियोग्राम सब मेजर होता है। वो तो एक चीज है, मगर आपका मसल शेप में रहे, आपने वो अगर सॉक्स पहन लिया तो इट विल गिव प्रॉपर प्रेशर एंड सपोर्ट टू द मसल सो दैट यू कैन रन फास्टर। देयर इज ए क्लोथ विच इज कॉल्ड विंड रेजिस्टेंट क्लोथ। जो धावक होते हैं, दौड़ने वाले, वो उनका अगर उन्होंने वो बना के पहन लिया अपर, तो उनको रेजिस्टेंस विंड का कम लगेगा। तो ये जो चीजें हैं, आज हम शायद एक अजूबे की तरह देखते हैं, ताजुब से देखते हैं। मैं आपको ये जो खास करके मेरे युवा दोस्त यहाँ जो बैठे हैं, इनको एक सलाह दूंगा, आप या तो टेक्सटाइल्स ऑफ द फ्यूचर या स्मार्ट टेक्सटाइल्स, ये एक यूट्यूब पे सर्च देके देखिए दुनिया में क्या क्या हो रहा है, वो आपको मालूम होगा। YouTube अभी इतना अच्छा माध्यम है
कि उससे आपको कहीं जाना, आपको आपके साथ में शेयर कर सकता हूँ कि रात को 11:30 से 1 बजे तक का मेरा समय बिल्कुल रिजर्व रहता है, जब मुझे when I'm not tired, दुनिया के किसी भी कोने में किसी भी अर्थशास्त्री ने लेक्चर दिया है, मैं अकेला बैठ के सुनता हूं। ये नॉलेज आपको, इट इज अवेलेबल टू यू, व्हाई डोंट यू यूटिलाइज इट? सो दिस आर सम ऑफ द एग्जांपल्स व्हिच आई हैव गिवन, एंड दिस टेक्सटाइल्स विल बी यूज्ड फॉर वातावरण में ऊर्जा पैदा करने माटे वपराशे। वाइब्रेशन साउंड और हीट नो उपयोग थईने તમે ચાલતા હો અને તમારો ફોન ચાર્જ થઈ જાય એટલી વીજળી તમારા પોકેટમાં આવી જશે. ધીઝ આર સ્મોલર એક્ઝામ્પલ. યુ વિલ હેવ સેલ્ફ ઇલ્યુમિનેટિંગ કર્ટેન્સ વિચ વિલ એબ્સોર્બ લાઇટ, કન્વર્ટ ઇટ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી, સ્ટોર ઇટ, એન્ડ ઇન ધ નાઇટ દે વિલ ગીવ યુ ડિફરન્ટ કલર ઓફ કાઇન્ડ ઓફ ઇલ્યુમિનેશન. કે કર્ટેન કા એક કલર હૈ, બેડશીટ કા દૂસરા હૈ, पिलो कवर का तीसरा है. अब ये जो चीजें हैं वो उसका उपयोग वहां होना है. फिटनेस ट्रेनिंग, हैंडलिंग हैजार्डस मटेरियल्स लाइक रेडिएशन व्हिच इज गोइंग टू बी इंक्रीजिंगली समथिंग व्हिच विल बी डिमांड, द पॉइजनस केमिकल्स एंड हैजार्डस मटेरियल्स, रेडिएशन, वो मैंने आपको जो बता दिया. स्मार्ट क्लोथिंग माथी बनावेलो ड्रेस पहनना मूड ऊपर थी रंग बदली नाखे से. इंटीमसी 2 ये क्लोथ का ब्रांड है. इंटीमसी 2 जिसने भी पहना है वो किसी के भी साथ वधु इंटीमेट था है, तब वो ड्रेस अपने आप पारदर्शक बन जाता है. वो सूरत में इसका उपयोग करना प्रतिबंधित है. सिलिक कोटिंग जे हाइड्रोफोबिक टेक्नोलॉजी वापरे से, तेना की तमारा ऊपर कोई लिक्विड नाखे, पानी नाखे, सही नाखे, जतू रहेशे. शरीर ना तापमान नु नियमन करे, पवन नी गति सामे रक्षण आपे, मसल्स वाइब्रेशन नु नियमन करे, अने आ बधा थकी एथलेटिक परफॉर्मन्स सुधारे तेवू फेब्रिक पण बने छे. मॉइश्चराइजर परफ्यूम माटे ना टेक्सटाइल पण बने छे, जेमां तमने एक चोक्कस कलर नु परफ्यूम एक वर्ष सुधी, एमां पछी वारे घड़ीए तमारे पेलू शुं के छे, कोई जात जात नी जाहेरात आवे छे ने, काळा कलर नु મોઇશ્ચરાઇઝર ને પરફ્યુમ સાથેના ટેક્સટાઇલ્સ, સ્માર્ટ ફિટનેસ ટ્રેકર જેની વાત થઈ ગઈ છે, સ્માર્ટ શૂ. તમારા દરેકના નંબર ભલે સરખા હોય પણ પંજાને એનો આકાર સરખો નથી હોતો. આ સ્માર્ટ શૂ એવી વસ્તુ છે કે તમારા દરેકના માટે જ બનાવ્યા હોય તે રીતે એનો આકાર પોતે બદલી લેશે. એટલે એના માટેનું જે ફેબ્રિક છે એ ફેબ્રિક પણ સ્પેશિયલાઇઝ ફેબ્રિક છે. દોડમાં ભાગ લેતા હોય એ લોકોના ગતિમાં થતું હવાનું પવનનું પ્રેશર ઘટાડી દોડવીને ઝડપમાં વધારો કરી શકે એવું ફેબ્રિક છે. બાયો કોચોર નામની કંપની છે, તમને તક મળે તો જોજો. બાયો બેઝ મટીરિયલ માંથી ફેશન ફર્સ્ટ. હવે આ બાયો બેઝ મટીરિયલ એટલે શું? તો તમે એ માઇક્રો થિકનેસ થિનનેસ વાળા ફાઈબર, તેમાં રિલાયન્સનો ફાઈબર આવશે ભવિષ્યમાં, અને એના ઉપર જે રીતે આપણે સેલ ડિપોઝિટ કરીએ તે રીતે ડિપોઝિટ કરીને તમારી લોહીની નળી હોય તે એક્ઝેક્ટ નળી બનાવી શકાય આ પ્રકારનું, અથવા તો તમારા ટિશ્યુ જે બને છે બોડીના એ પ્રકારનો ફેબ્રિક પણ ફેબ્રિક જ કહેવાય છે. અને એ ફેબ્રિકમાંથી જ બને છે. અનધર 10 યર્સ ડાઉન ધ રોડ દેર વિલ નોટ બી એની લીવર. હું હમણાં પેલા ભાઈ મંડલેવાળા સાહેબ નથી નહીં, એમને હું કહેતો હતો કે આ તમારું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન વિલ બીકમ ઓબ્સોલેટ, તમે એમેઝોન પરથી લીવર મંગાવી શકશો. This will be given to you shipped as per order. તમારે કિડની જોઈએ છે, એક લીવર જોઈએ છે, જો જો તે મળી જશે. એક મગજ નહીં મળે, કારણ કે શોર્ટ સપ્લાય હશે. એટલે આ વેરેબલ ટેકનોલોજી છે, this is the buzzword for tomorrow. એનાથી આ બધા જ ક્ષેત્રોમાં તમને ફાયદો થાય છે.
હવે છેલ્લી વાત એ કે આ ટેકનોલોજી અત્યારે નવી છે. એલન ટોફલર ને ફરી ટાંકું છું, એણે ત્રણ વસ્તુ કહી છે. એવરી ફિલ્ડ વિલ બી ઇન્વેડેડ બાય ટેકનોલોજી. એક ક્ષેત્ર એવું નહીં હોય જેમાં ટેકનોલોજી નહીં આવે. ટેકનોલોજી વગર ચાલવાનું નથી. ત્યાં સુધી વાત નથી. એને બીજું કહ્યું છે કે ધોઝ હુ વિલ એડોપ્ટ ટુ ઇટ શેલ પ્રોસ્પર, ધોઝ હુ ડુ નોટ શેલ ડિસઅપીયર લાઈક ડાયનોસોર્સ. સુરતમાં એવું નહીં થાય, કારણ કે એકાદનું ચાલ્યું એટલે પછી તમારે ધન ધનાધન ચાલ્યો. ટેકનોલોજી ની ઝેરોક્સ કોપી કાઢવાની સારામાં સારી ટેકનોલોજી સુરત પાસે છે. ઓકનો કેમિસ્ટ ઉપાડી લાવો, કોઈનો વિવિંગ માસ્ટર ઉપાડી લાવો, કોઈનો બીજો એક્સપર્ટ ઉપાડી, એને આપણે ટેકનોલોજી ટ્રાન્સફર કહીએ છીએ સુરતની ભાષામાં. એ સુરતમાં તમને વાંધો નહીં આવે. એટલે ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં પ્રવેશી જશે. થ્રી ડાયમેન્શનલ પ્રિન્ટિંગ વિચ વિલ બી અનધર થિંગ, અને ચેન્જિંગ કલર ફેબ્રિક્સ ઓન રનવે ફેશનની મેં વાત કરી. આ બધી જ ટેકનોલોજી એ જે કહ્યું છે ટોફલરે તે પ્રમાણે બદલાશે. પણ એને ત્યાં પછીનું જે બે વાક્યો કહે છે ખતરનાક છે. એને કહ્યું છે કે ધ સ્પીડ એટ વિચ ટેકનોલોજી વિલ ચેન્જ વિલ બી સો ગ્રેટ દેટ ઇફ યુ સ્લીપ ઇન ધ નાઇટ ડોન્ટ અપડેટ યોર સેલ્ફ ઇન ધ મોર્નિંગ યુલ બી આઉટડેટેડ. તમે આ જે લાઈનમાં છો એમાં કંઈ નહીં થાય. માણસ માણસ જ રહેવાનો, અને એ કદાચ પેલો ફેશન વાળો પહેરને આવીને કહી ગયા એ પ્રમાણે ફેશન બદલે એનો જ શું કે કપડાને જુદી જુદી કાપે શણગાર એવું બધું કરે. કપડું તો એ જ છે, અંતે તો એમનું એમ હોય. આમાં નહીં ચાલે, આમાં ઇટ વિલ બી આઉટડેટેડ. આજે મારા ત્યાં ઓ મીન્સ ટુ કમ્પ્યુટર થા હમરમાં ઈ લાર્જર દેન ધીસ રૂમ એન્ડ ઇટ હેડ લેસર કમ્પ્યુટિંગ કેપેસિટી ધેન માય મોબાઈલ. વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ the Russian aided means to computer was housed in double the space of this room and it had lesser capacity than my mobile. The simple law is the computer capability they increase logarithmically not in the straight line. એટલે આવડા સમયમાં computer will invade every walk of life. Your clothes also will have artificial intelligence. So you will have to combine artificial intelligence with the textile technology. અને એ જો નહીં કરો તો પછી then you will be outdated. So you will not have the kind of thing. You have option. કાં તો છો તે કરો. અને આમાં ભગવાન તમારી સાથે છે. ભગવાન ભરોસે જે ચાલે છે તે ચાલે છે. આમાં કઈ તકલીફ પડવાની નથી. એક જ શક્યતા, કોઈ વખત કઈ વોર થાય કે કોઈ મોટી મહામારી આવે તો વસ્તી ઓછી થાય, બાકી આ દેશની વસ્તીને કશી તકલીફ પડેલી નથી. આપણે 2025 જ્યારે વર્લ્ડ પોપ્યુલેશન ફોરકાસ્ટ આવ્યો ત્યારે એમાં એવું કહ્યું હતું કે 2025 પહેલા ભારત ચીનને ઓવરટેક કરી જશે. આઈઆઈએમમાં સેમિનાર થયેલો, એમાં આઈ મેડ એ કેન્ડિડ સ્ટેટમેન્ટ કે બીજા કશામાં મને શ્રદ્ધા નથી પણ આ દેશમાં માણસમાં મને પૂરી શ્રદ્ધા છે. અને આજે આઈ હેવ બીન પ્રોન કરેક્ટ. 2020 ની આજુબાજુ આપણે ચીનને વટાવી દઈશું રઘુનાથજી કે છે. આપણે આપણે કહેતા એ તો પછી નહીં માને, પણ હવે તો રઘુનાથજી કે છે. એટલે આપણે જો લો વોલ્યુમ પ્રોડક્ટમાં હોઈએ, માસ પ્રોડક્શનમાં હોઈએ, તો આપણે જે કરીએ છીએ તે બરાબર છે. ચિંતા ના કરશો, તમારું ભવિષ્ય સારું છે. એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવશે, સાઇનોસોઇડલ રહેવાનું, પણ પૈસા કમાવા હોય ભવિષ્યમાં તમારે. ધોઝ વોન્ટ ટુ મેક દેર ઇમ્પ્રેશન, ધોઝ વોન્ટ ટુ ફીલ કે નહીં કંઈક આપણે મસ્ત મજાનું કંઈક કરી નાખ્યું, તો પછી આ ફિલ્મમાં જવા જુઓ. તે મંદી ચાલતી હોય ત્યારે જ આવા વિચાર આવશે તમને, એ સિવાય નહીં આવે. અત્યારે પેલી બાજુ માંડ કરીને પેલું નોટબંધીની અસર પૂરી થઈ હતી, ત્યાં પૂર આવ્યું એટલે ટેક્સટાઇલ વાળા અત્યારે તકલીફમાં. પણ એ બધું દર વખતે નથી થતું. યુ હેવ અ ગુડ પોટેન્શિયલ. સુરત, ધ ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ યુ હેવ ઇઝ યોર કેપેબિલિટી ટુ ઇનોવેટ. તમે કઈ રીતે કોઈ પણ પ્રકારનું કપડું તમારા હાથમાં આપીએ
તો એને એનાથી સારું બનાવી શકો, સસ્તું બનાવી શકો, એ ક્ષમતા સુરતમાં છે. ત્યાં સુધી આઈ કેન ટેલ યુ ફ્રેન્ડ્સ, ધીસ કાઇન્ડ ઓફ સેમિનાર્સ ઓર નો સેમિનાર્સ, યુ હેવ અ બ્રાઇટ ફ્યુચર. અને કોઈ બદલી શકે નહીં. આ ઠીક છે, આપણે ચેમ્બરના પ્રમુખશ્રીને સારું લગાવવા સેમિનાર કરવા જોઈએ, બધા પ્રમુખો કરતા હોય છે. અને અમારા હીરાભાઈ હતા એ તો શાયરી બાયરી પણ કહેતા, અમારી આ પ્રમુખ કહેશે કે નહીં એ તો બધું કહેતા એવું બધું. હવે અત્યારે પ્રમુખો નિરસ થતા ચાલ્યા છે, પહેલાના પ્રમુખો સરસ હતા. એટલે વોટ આઈ વુડ કન્કલુડ ઇઝ ધેટ યુ હેવ અ ગ્રેટ પોટેન્શિયલ, પણ કીપ 20% અસાઈડ, એક્સપેરિમેન્ટ ઇટ. યુ મે નોટ સક્સીડ, મે સક્સીડ, બટ ઇફ યુ સક્સીડ યુ વિલ બી અ બિલિયનર, ધેટ આઈ કેન અશ્યોર યુ, બીકોઝ યુ વિલ બી એ ફ્રેન્ડ. એટલે કોઈ કામાંથી આવો ગાઢપણ કરજો. આવો તમને મારી સલાહ છે, ગંભીરતાથી લેવી નહીં. તે પેલા સાથે છેલ્લે એક નાની વાત કહી દો. પેલો વિશ્વયુદ્ધ ચાલતો હતો અને ફ્રેન્ચ રિવોલ્યુશન તમે સાંભળ્યું હશે. પેલો લુઈ કહેતો હતો કે કેક નથી મળતી તો ફળો શું કરવા લખતા હતા, તો એના એને એની વાત નહીં માનતા હતા. પકડીને લાવ્યા એક દિવસ, એક એમાં પાદરી હતો, એક લોયર હતો, અને એક મારા જેવો ફ્યુચર ફોરકાસ્ટિંગ કરવાવાળો હતો. તો કહ્યું કે આ ત્રણેયને ગિલોટિન પર ચડાવ્યો. ગિલોટિન એટલે તમારામાંથી કોઈ નહીં સાંભળ્યું હશે, ઉપરથી પડે ખડાસ દઈને બ્લેડ, તારું ડોકું જુદું કઈ નાખે. એટલે પેલા પહેલા વારો આવ્યો પાદરીનો, તો પાદરીને કહ્યું તારી શું તને શું કહેવું છે. એટલે કે વી ટ્રસ્ટ ઇન ગોડ, બસ બીજું કંઈ નથી કહેવું, મને વિશ્વાસ છે ભગવાન જે કરે. ખટાક દઈને બ્લેડ છૂટી અને અટકી ગયો છે, પાદરી બચી ગયો. He said, today the God has shown the mercy. He was released. Then the lawyer prayed. He said, let the law and justice prevail. Pachu pelu chutiyo ane bachi gyo pelu ardhe aina atki gyo. So people said that today is the day of justice. The justice has prevailed. પછી પેલો મહારાજ અડડાયો ફ્યુચર ફોરકાસ્ટિંગ, એને પૂછ્યું કે તારે કઈ કહેવું છે. એટલે બીજું તો કઈ નથી કહેવું, પણ આ તમે જે દોરડું બાંધ્યું છે ને એમાં વચ્ચે ફસાય છે, એનો તમે કાઢી નાખો.